સુમંત્રજી રાજાની આજ્ઞા પામીને શીશ નમાવીને અને ઘણી જૂતાવળથી રથ દોડાવી ત્યાં ગયા કે જ્યાં નગરની બહાર સીતાજી સહિત બંને ભાઈ હતા. ત્યારે સુમંત્રે રાજાના વચન શ્રી રામચંદ્રજીને સંભળાવ્યા અને વિનંતી કરીને તેમને રથે ચડાવ્યા. સીતાજી સહિત બંને ભાઈ રથ પર ચડીને હૃદયપૂર્વક અયોધ્યાને શીશ નમાવી ચાલ્યા. શ્રી રામચંદ્રજીને જતા જોઈને અને અયોધ્યાને અનાથ થતા જોઈને બધા લોકો વ્યાકુળ થઈને એમની સાથે ચાલવા લાગ્યા. કૃપાના સાગર શ્રી રામજી એમને ઘણી રીતે સમજાવે છે તો તેઓ અયોધ્યા તરફ પાછા વળે છે, પરંતુ પ્રેમવશ પાછા રામજીની સાથે ચાલી નીકળે છે. અયોધ્યાપુરી ઘણી ભયાનક લાગી રહી છે, જાણે અંધકારમયી કાળરાત્રિ જ હોય. નગરમાં નર નારી ભયાનક જંતુઓની જેમ એકબીજાને જોઈને ડરી રહ્યા છે. ઘર સ્મશાન જેવું, કુટુંબીજનો ભૂતપ્રેત જેવા તથા પુત્ર હિતૈષી અને મિત્ર જાણે જમના દૂત હોય તેવું છે. બગીચામાં વૃક્ષો અને વેલો કરમાઈ રહ્યા છે. નદી અને તળાવ એવા ભયાનક લાગે છે, તેમની તરફ જોઈ પણ નથી શકાતું. કરોડો ઘોડા હાથી, રમવા માટે પાળેલા હરણ, નગરના ગાય બળદ આદિ પશુ, પપૈયા મોર કોયલ ચકવા પોપટ મેના સારસ હંસ અને ચકોર બધા શ્રી રામજીના વિયોગમાં વ્યાકુળ થઈ ચારેકોર ઊભા છે, જાણે ચિત્રોમાં દોરીને બનાવ્યા હોય. નગર જાણે ફળોથી પરિપૂર્ણ મોટું ભારે ગાઢ વન હતું. નગરવાસી બધા સ્ત્રી પુરુષ ઘણા જ પશુ પક્ષીઓ હતા. વિધાતાએ કૈકેયીને ભીલડી બનાવી, જેણે દસે દિશાઓમાં દુસહ્ય દાવાના લગાડી દીધો. શ્રી રામચંદ્રજીના વિરહની આ અગ્નિને લોકો સહી ન શક્યા. બધા લોકો વ્યાકુળ થઈને અયોધ્યાથી ભાગી નીકળ્યા. બધાએ મનમાં વિચાર કરી લીધો કે શ્રી રામજી લક્ષ્મણજી અને સીતાજીના વિના સુખ નથી. જ્યાં શ્રી રામજી રહેશે ત્યાં આખો સમાજ રહેશે. શ્રી રામચંદ્રજી વિના અયોધ્યામાં આપણા લોકોનું કંઈ કામ નથી. આવો વિચાર દ્રઢ કરીને દેવતાઓને પણ દુર્લભ સુખોથી પૂર્ણ ઘરોને છોડીને બધા શ્રી રામચંદ્રજીની સાથે ચાલી નીકળ્યા. જેમને શ્રી રામજીના ચરણકમળ પ્રિય છે તેમને શું ક્યારેય વિષયભોગ વશમાં કરી શકે છે? બાળકો અને વૃદ્ધોને ઘેર છોડીને સર્વે લોકો સાથે ચાલી નીકળ્યા. પહેલા દિવસે શ્રી રઘુનાથજીએ તમસા નદીના તટે નિવાસ કર્યો. પ્રજાને સ્નેહવશ થયેલી જોઈને શ્રી રઘુનાથજીના દયાળુ હૃદયમાં ઘણું દુઃખ થયું. પ્રભુ શ્રી રઘુનાથજી કરુણામય છે. બીજાનું દુઃખ જોઈને તેઓ સ્વયં શીઘ્ર દુઃખી થઈ જાય છે, એટલે કે તેઓ દ્રવિત થઈ જાય છે. પ્રેમયુક્ત કોમળ અને સુંદર વચન કહીને શ્રી રામજીએ અનેક પ્રકારે લોકોને સમજાવ્યા અને ધર્મ સંબંધી ઉપદેશ આપ્યા, પરંતુ પ્રેમમાં પરવશ બનેલા લોકો વાર્યા વળતા નથી, શીલ અને સ્નેહ છોડી નથી શકતા. શ્રી રઘુનાથજી અવઢવને અધીન થઈ ગયા. શોક અને પરિશ્રમને લીધે લોકો સૂઈ ગયા અને કંઈક દેવતાઓની માયાથી પણ તેમની બુદ્ધિ મોહિત થઈ ગઈ. જ્યારે બે પ્રહર રાત વીતી ગઈ ત્યારે શ્રી રામચંદ્રજીએ પ્રેમપૂર્વક મંત્રી સુમંત્રને કહ્યું, હે તાત, રથના ચીલા સંતાડીને, એટલે કે પૈડાના ચિહ્નોથી દિશાની ખબર ન પડે તે રીતે રથને હાંકો. બીજા કોઈ ઉપાયથી વાત નહીં બની શકે. શંકરજીના ચરણોમાં શીશ નમાવીને શ્રી રામજી લક્ષ્મણજી અને સીતાજી રથ પર સવાર થયા. મંત્રી તરત જ રથને અહીં તહીં ચીલા સંતાડીને હાંકી નીકળ્યા. સવાર પડતા જ સર્વે લોકો જાગ્યા તો ઘણો કોલાહલ મચી ગયો કે શ્રી રઘુનાથજી જતા રહ્યા, ક્યાંય રથની દિશા મળતી નથી. બધા હે રામ પુકારતા ચારેય બાજુ દોડી રહ્યા છે, જાણે સમુદ્રમાં વહાણ ડૂબી ગયું હોય, જેથી વેપારીઓનો સમુદાય ઘણો જ વ્યાકુળ થઈ ઉઠ્યો હોય. તેઓ એકબીજાને ઉપદેશ આપે છે કે શ્રી રામચંદ્રજીએ આપણ લોકોને કલેશ થશે એમ જાણીને ત્યજી દીધા છે. તે લોકો પોતાની નિંદા કરે છે અને માછલીઓની પ્રશંસા કરે છે. શ્રી રામચંદ્રજી વિનાના અમારા જીવનને ધિક્કાર છે. વિધાતાએ જો પ્રિયનો વિયોગ જ રચ્યો તો પછી તેને માગવાથી મૃત્યુ કેમ ન આપ્યું? આ રીતે ઘણા જ પ્રલાપ કરતા તેઓ સંતાપયુક્ત થઈને અયોધ્યાજીમાં આવ્યા. એ લોકોને વિષમ વિયોગની દશાનું વર્ણન નથી કરી શકાતું. અવધિની આશાથી જ તેઓ પ્રાણોને રાખી રહ્યા છે. બધા સ્ત્રી પુરુષ શ્રી રામચંદ્રજીના દર્શન માટે નિયમ અને વ્રત કરવા લાગ્યા અને એવા દુઃખી થઈ ગયા જેમ ચકવો ચકવી અને કમળ સૂર્ય વગર દિન થઈ જાય છે.
સીતાજી અને મંત્રી સહિત બંને ભાઈ શૃંગવેરપુર જઈ પહોંચ્યા. ત્યાં ગંગાજીને જોઈ શ્રી રામજી રથમાંથી ઉતરી પડ્યા અને ઘણા હર્ષની સાથે દંડવત કર્યા. લક્ષ્મણજી, સુમંત્ર અને સીતાજીએ પણ પ્રણામ કર્યા. સૌની સાથે શ્રી રામચંદ્રજી સુખ પામ્યા. ગંગાજી સમસ્ત આનંદ મંગળોનું મૂળ છે. તે સર્વે સુખોને આપનારી અને સર્વે પીડાઓને હરનારી છે. અનેક કથા પ્રસંગ કહેતા શ્રી રામજી ગંગાજીની તરંગોને જોઈ રહ્યા છે. તેમણે મંત્રીને, નાના ભાઈ લક્ષ્મણને અને પ્રિયા સીતાજીને દેવનદી ગંગાજીનો મહિમા વખાણીને કહ્યું. તત્પશ્ચાત સર્વેએ સ્નાન કર્યું, જેથી માર્ગનો બધો શ્રમ દૂર થઈ ગયો અને પવિત્ર જળ પીતાની સાથે મન પ્રસન્ન થઈ ગયું. જેના સ્મરણ માત્રથી મહાન શ્રમ મટી જાય છે તેમને શ્રમ થવો આ કેવળ લૌકિક વ્યવહાર છે. શુદ્ધ સ્વરૂપ, સચ્ચિદાનંદ સ્વરૂપ, મેઘરાજાની જેમ સુખરૂપી જળ વરસાવનારા સૂર્યકુંડની ધ્વજારૂપ ભગવાન શ્રી રામચંદ્રજી મનુષ્યની જેમ એવા ચરિત્ર કરે છે જે સંસારરૂપી સમુદ્રને પાર ઉતરવા માટે પુલ સમાન છે. જ્યારે નિષાદરાજ ગુહને આ સમાચાર મળ્યા ત્યારે આનંદિત થઈને તેણે પોતાના પ્રિયજનો અને ભાઈબંધુઓને બોલાવી લીધા અને ભેટ આપવા માટે ફળ મૂળ લઈને અને એના ભરા કાવડોમાં ભરીને મળવા ચાલ્યો. તેના હૃદયમાં હર્ષનો પાર ન હતો. દંડવત કરીને ભેટ સામે મૂકીને તે અત્યંત પ્રેમથી પ્રભુને જોવા લાગ્યો. શ્રી રઘુનાથજીએ સ્વાભાવિક સ્નેહને વશ થઈને તેને પોતાની પાસે બેસાડીને કુશળક્ષેમ પૂછ્યા. નિષાદરાજે ઉત્તર આપ્યો, હે નાથ, આપના ચરણકમળના દર્શનથી જ સર્વે કુશળ છે. આજે હું ભાગ્યવાન પુરુષોની ગણતરીમાં આવી ગયો. હે દેવ, આ પૃથ્વી, ધન અને ઘર બધું આપનું છે. હું તો પરિવાર સહિત આપનો તુચ્છ સેવક છું. હવે કૃપા કરીને પૂરમાં પધારો અને આ દાસની પ્રતિષ્ઠા વધારો, જેથી દરેક જણ જુએ કે આનું પણ શું ભાગ્ય છે. શ્રી રામચંદ્રજીએ કહ્યું, હે સુજ્ઞ સખા, આપે જે કંઈ કહ્યું તે સર્વ સત્ય છે, પરંતુ પિતાજીએ મને બીજી આજ્ઞા આપી છે. મારે 14 વર્ષ સુધી મુનિઓના વ્રત અને વેશ ધારણ કરીને અને મુનિઓને યોગ્ય આહાર કરીને વનમાં જસવાનું છે. ગામની અંદર નિવાસ કરવો ઉચિત નથી. આ સાંભળીને ગુહને ઘણું દુઃખ થયું. શ્રી રામજી, લક્ષ્મણજી અને સીતાજીના રૂપને જોઈને ગામના સ્ત્રી પુરુષો પ્રેમપૂર્વક કહે છે, હે સખી, કહો તો એ માતા પિતા કેવા છે જેમણે આવા સુંદર બાળકોને વનમાં મોકલી દીધા. કોઈ એક કહે છે, રાજાએ સારું જ કર્યું, આ બહાને અમને પણ બ્રહ્માએ નેત્રોનો લાભ આપ્યો. પછી નિષાદરાજે હૃદયમાં નક્કી કર્યું કે આ અશોકનું વૃક્ષ રામજીના ઉતારા માટે યોગ્ય અને મનોહર સ્થળ છે. તેણે શ્રી રઘુનાથજીને લઈ જઈને તે સ્થાન દેખાડ્યું. શ્રી રામચંદ્રજીએ કહ્યું કે આ સર્વ પ્રકારે સુંદર છે. પૂરવાસી લોકો જુહાર કરીને પોતપોતાના ઘેર ગયા અને શ્રી રામચંદ્રજી સંધ્યાવંદન કરવા પધાર્યા. ગુહે દર્ભ અને કુણા પાંદડાની કોમળ અને સુંદર સાંથળી પાથરી દીધી અને પવિત્ર, મીઠા અને કોમળ જોઈ જોઈને ફળ, મૂળ અને પાણી પડિયાઓમાં ભરી ભરીને રાખી દીધા. સીતાજી, સુમંત્રજી અને ભાઈ લક્ષ્મણ સહિત કંદમૂળ ફળ ખાઈને રઘુકુળમણી શ્રી રામચંદ્રજી સૂઈ ગયા. ભાઈ લક્ષ્મણજી તેમના પગ દબાવવા લાગ્યા. પછી પ્રભુ શ્રી રામચંદ્રજીને ઊંઘેલા જાણીને લક્ષ્મણજી ઉઠ્યા અને કોમળવાણીથી મંત્રી સુમંત્રજીને સુવા માટે કહીને ત્યાંથી થોડે દૂર ધનુષબાણ સજાવીને વિરાસનમાં બેસી જાગૃત રહીને પહેરો ભરવા લાગ્યા. ગુહે વિશ્વાસપાત્ર પહેરાદારોને બોલાવીને અત્યંત પ્રેમથી જગ્યાએ જગ્યાએ નિયુક્ત કરી દીધા અને પોતે કમરમાં ભાથો બાંધીને તથા ધનુષ પર બાણ ચડાવીને લક્ષ્મણજી પાસે જઈ બેઠા. પ્રભુને જમીન ઉપર સૂતા જોઈને સ્નેહવશ નિષાદરાજના હૃદયમાં વિષાદ થઈ આવ્યો. તેમનું શરીર પુલકિત થઈ ગયું અને નેત્રોમાંથી જળ વહેવા લાગ્યું. તે પ્રેમ સહિત લક્ષ્મણજીને વચન કહેવા લાગ્યા, મહારાજ દશરથજીનો મહેલ તો સ્વભાવથી જ સુંદર છે. ઇન્દ્રભવન પણ જેની સરખામણી નથી કરી શકતો. તેમાં સુંદર મણીઓથી બનેલી બેઠકો છે, જેને જાણે રતિના પતિ કામદેવે સ્વહસ્તે જ સજાવીને બનાવ્યા છે. જે પવિત્ર, ઘણા જ વિલક્ષણ સુંદર ભોગ પદાર્થોથી પૂર્ણ અને ફૂલોની સુગંધથી સુવાસિત છે, જ્યાં સુંદર પલંગ અને મણીઓના દીપક છે તથા દરેક જાતનો પૂરો આરામ છે, જ્યાં અનેક વસ્ત્ર, તકિયા અને ગાદલા છે જે દૂધના ફેણ જેવા કોમળ, નિર્મળ અને સુંદર છે, ત્યાં શ્રી સીતાજી અને શ્રી રામચંદ્રજી રાત્રિએ સૂઈ જતા હતા અને પોતાની શોભાથી રતિ અને કામદેવના ગર્વનું હરણ કરતા હતા. તે શ્રી સીતા અને શ્રી રામજી આજે ઘાસફૂસની પથારી પર ઠાકેલા વસ્ત્ર વિના સૂતા છે. આવી દશામાં તે જોઈ શકાતા નથી.
માતા પિતા કુટુંબી પૂર્વાસી મિત્ર સારા શીલ સ્વભાવના દાસ અને દાસીઓ બધા જેમની પોતાના પ્રાણોની જેમ સાર સંભાળ રાખતા હતા તે પ્રભુ શ્રી રામચંદ્રજી આજે પૃથ્વી પર સુઈ રહ્યા છે જેમના પિતા જનકજી છે જેમનો પ્રભાવ જગતમાં પ્રસિદ્ધ છે જેમના સસરાજી ઇન્દ્રના મિત્ર રઘુરાજ દશરથજી છે અને પતિ શ્રી રામચંદ્રજી છે એ જ જાનકી આજે જમીન પર સુઈ રહ્યા છે વિધાતા કોના પ્રતિકૂળ નથી થતો સીતાજી અને શ્રી રામચંદ્રજી શું વર્ણન યોગ્ય છે લોકો સાચું કહે છે કે કર્મ જ પ્રધાન છે કૈકેયી રાજની કન્યા નીચ બુદ્ધિ કૈકેયીએ મોટી કુટિલતા જ કરી જેથી રઘુનંદન શ્રી રામજીને અને જાનકીજીને સુખના સમયે દુઃખ આવ્યું કૈકેયી સૂર્યકુળ રૂપી વૃક્ષ માટે કુહાડી થઈ ગઈ તે કુબુદ્ધિએ સંપૂર્ણ વિશ્વને દુઃખી કરી નાખ્યું શ્રી રામ સીતાને જમીન પર સુતેલા જોઈને નિષાદને ઘણું દુઃખ થયું ત્યારે લક્ષ્મણજી જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિના રસમાં તરબોળ મીઠી અને કોમળવાણીથી બોલ્યા હે ભાઈ કોઈ પણ કોઈને સુખ દુઃખ આપનાર નથી બધા પોતાના જ કરેલા કર્મોનું ફળ ભોગવે છે સંયોગ વિયોગ સારા નરસા ભોગ શત્રુ મિત્ર અને ઉદાસીન આ બધા ભ્રમના ફંદા છે જન્મ મૃત્યુ સંપત્તિ વિપત્તિ કર્મ અને કાળ જ્યાં સુધી જગતની જંજાળ છે ધરતી ઘર ધન નગર પરિવાર સ્વર્ગ અને નરક આદિ જ્યાં સુધી વ્યવહાર છે જે જોવા સાંભળવા અને મનમાં વિચારવામાં આવે છે તે બધા મોહમૂલ છે મિથ્યા છે વાસ્તવમાં નથી જેમ સ્વપ્નમાં ભિખારી રાજા થઈ જાય અથવા સ્વર્ગનો સ્વામી ઇન્દ્ર કંગાળ થઈ જાય તો જાગ્યા પછી તેમને લાભ કે નુકસાન કંઈ પણ નથી એવી જ રીતે આ દ્રશ્ય પ્રપંચને હૃદયથી સમજવું જોઈએ આમ વિચારીને ક્રોધ ન કરવો જોઈએ અને ન કોઈને વ્યર્થ દોષ જ આપવો જોઈએ સર્વે લોકો મોહરૂપી રાત્રિમાં ઊંઘનારા છે અને સૂતા સૂતા તેમને અનેક પ્રકારના સપના દેખાય છે આ જગતરૂપી રાત્રિમાં યોગી લોકો જાગે છે જેઓ પરમાર્થી છે અને પ્રપંચથી છૂટેલા છે જગતમાં જીવને જાગેલો ત્યારે જ જાણવો જ્યારે સંપૂર્ણ ભોગવિલાસથી વૈરાગ્ય થઈ જાય વિવેક આવવાથી મોહરૂપી ભ્રમ ભાગી જાય છે ત્યારે શ્રી રઘુનાથજીના ચરણોમાં પ્રેમ થાય છે હે સખા મન વચન અને કર્મથી શ્રી રામજીના ચરણોમાં પ્રેમ થવો એ જ સર્વશ્રેષ્ઠ પરમાર્થ છે શ્રી રામજી પરમાર્થ સ્વરૂપ પરબ્રહ્મ છે તે અવિગત એટલે કે જાણવામાં ન આવનાર અલખ એટલે કે સ્થૂળ દ્રષ્ટિએ જોવામાં ન આવનાર અનાદિ એટલે કે આદિરહિત અનુપમ એટલે કે ઉપમા રહિત બધા વિકારોથી રહિત અને ભેદશૂન્ય છે વેદ જેમનું નિત્ય નેતિ નેતિ કહીને નિરૂપણ કરે છે એ જ કૃપાળુ શ્રી રામચંદ્રજી ભક્ત ભૂમિ બ્રાહ્મણ ગાય અને દેવોના હિત માટે મનુષ્ય દેહ ધારણ કરીને લીલાઓ કરે છે જેને સાંભળવાથી જગતની જંજાળ મટી જાય છે.